ओके मित्रों, आज आप समान रीते विद्युत भारित पातळी गोलाकार कवच ने कारण तेनी बहारना बिंदु उद्भूत विद्युत क्षेत्र सूत्र मेळवशु। तमे आकृति में जोई शकशो, आ डार्क कलर थी बतायुं छे, ए कैपिटल आर त्रिज्यानु कोई गोलाकार कवच छे, एनु केन्द्र ओ छे, एना पर विद्युत भारनी पृष्ठ घनता सिग्मा जेटली छे, ओ थी स्मोल आर अंतरे कोई पी बिंदु आवेलुं छे सपाटीनी बहार, पी बिंदु ने समावे एवं आपणे गौसियन पृष्ठ लीधेलू छे। पी बिंदु जेवा बिंदुओ पर आपणे विद्युत क्षेत्र मेळवुं छे। जोईए कई रीते मळी शके, तो आकृति में दर्शावेल आर त्रिज्यानी कवच पर विद्युत भारनी पृष्ठ घनता सिग्मा छे। स्मोल आर ग्रेटर देन आर त्रिज्यानु गौसियन पृष्ठ पी बिंदुमांथी पसार थाय छे, तमे आकृति में जोई शको छो। आ पृष्ठ पर दरेक बिंदुए विद्युत क्षेत्र ई सदिश समान छे अने त्रिज्यावर्ती दिशामां चाले। जे बाजू तमे त्रिज्या लेशो એ બાજુ તમને ઈ સદિશ મળશે। આથી ઈ સદિશ અને પૃષ્ઠ પરના ક્ષેત્રફળ ખંડ, આખા પૃષ્ઠ સાથે એક સાથે ગણતરી ન થઈ શકે એટલે ક્ષેત્રફળ ખંડ લઈએ છીએ, ડેલ્ટા એસ સદિશ, આ બંને એકબીજાને સમાંતર થશે। એટલે ઈ સદિશ અને ડેલ્ટા એસ સદિશ બંને એકબીજાને સમાંતર થશે। આથી આ ખંડમાંથી પસાર થતું કુલ ફ્લક્સ વાત કરવી હોય તો ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ, એટલે નાનકડા ખંડની વાત છે આપણે, તો ઈ ડેલ્ટા એસ બંને વચ્ચેનો ખૂણો ઝીરો થશે, કેમ કે બંને સમાંતર છે, તો કોસ ઝીરો, કોસ ઝીરોની કિંમત આપણે જાણીએ છીએ વન થાય, એટલે ઈ ગુણ્યા ડેલ્ટા એસ। આથી સમગ્ર ગોળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ ફાય બરાબર સમેશન ઓફ ડેલ્ટા એસ, ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ કહી શકાય। આપણને ખબર છે ઈ સદિશ ડોટ ડેલ્ટા એસની કિંમત ઈ ડેલ્ટા એસ છે, એમાં ઈ અચળ છે, બધે કિંમત સરખી હોય તો ઈને હું સંકલનની બહાર લઈ લઉં, અથવા તો એમ કહીએ કે સરવાળાની બહાર લઈ લઉં, તો સમેશન ડેલ્ટા એસ અથવા તો સિગ્મા ડેલ્ટા એસ એવું પણ કહી શકાય, બરાબર। જોઈએ આપણે આગળ, તો ફ્લક્સ ફાય બરાબર ઈ ગુણ્યા કુલ ક્ષેત્રફળની આપણે વાત કરીએ તો આખા ગોળાનું ક્ષેત્રફળ થાય ફોર પાય આર સ્ક્વેર, કેમ કે ડેલ્ટા એસનું સિગ્મા લઈએ, સમેશન લઈએ તો એ ફોર પાય આર સ્ક્વેર જેટલું થાય। ગોસના નિયમ મુજબ આપણે ભણી ગયા છીએ કે ફ્લક્સ ફાય બરાબર સમેશન ક્યુ અપોન એપ્સિલન ઝીરો કહેવાય। સન્મેશન ક્યુ એટલે કુલ વિદ્યુતભાર, તો ગોળામાં સમાયેલો કુલ વિદ્યુતભાર અથવા કવચમાં સમાયેલો કુલ વિદ્યુતભાર સિગ્મા ગુણ્યા ફોર પાય આર સ્ક્વેર અપોન એપ્સિલન ઝીરો કહી શકાય। ઉપરના સૂત્રમાંથી ફ્લક્સ ફાય બરાબર ઈ ગુણ્યા ફોર પાય આર સ્ક્વેર મૂકી દઈ, સિગ્મા ગુણ્યા ફોર પાય આર સ્ક્વેર એપ્સિલન ઝીરો મૂકી દઈ, બંને બાજુ ફોર પાય કેન્સલ થઈ જાય, તો ઈનું સૂત્ર આવશે સિગ્મા આર સ્ક્વેર અપોન એપ્સિલન ઝીરો આર સ્ક્વેર। સિગ્માની કિંમત મૂકીએ, ક્યુ અપોન ફોર પાય આર સ્ક્વેર આની અંદર મૂકીએ કે ક્યુ અપોન ફોર પાય આર સ્ક્વેર, તો આર સ્ક્વેર અને અંશના આર સ્ક્વેર કેન્સલ થઈ જાય, તો એવા સંજોગોમાં સૂત્ર આવશે ઈ બરાબર ક્યુ અપોન ફોર પાય એપ્સિલન ઝીરો આર સ્ક્વેર, અથવા વન અપોન ફોર પાય એપ્સિલન ઝીરોને જો આપણે કે કહી દઈએ સ્મોલ કે, તો કે ક્યુ અપોન આર સ્ક્વેર। સદિશ સ્વરૂપની જો આપણે ચર્ચા કરીએ તો ઈ સદિશ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર આર કેરેટ બરાબર ક્યુ અપોન ફોર પાય એપ્સિલન ઝીરો આર સ્ક્વેર આર કેરેટ વડે દર્શાવી શકાય છે।